वंदे गुजरात। Good morning, children. How are you? I'm fine. Unit 3 travel time માં મજા પડે છે ને? Activity 1, 2 અને 3 આપ શીખી ગયા છો. You have studied about the poem The Wheels of the Bus Go Round and Round. અને activity 2 માં પણ જગ્યાઓ વિશે વાંચ્યું. Post office, school, પંચાયત ઓફિસ વગેરે. આજે આપણે એક્ટિવિટી 4 સ્ટાર્ટ કરવાના છીએ. આપ સૌ મારી સાથે તૈયાર છો ભણવા માટે? સરસ. સો ટુડે વી વિલ સ્ટાર્ટ એક્ટિવિટી 4A. બાળ મિત્રો, એક્ટિવિટી 4A માં એક પરિવાર વિશે વાત કરવામાં આવી છે, જ્યાં એક ભાઈ એક બહેન તેમના મમ્મી પપ્પા સાથે પિકનિક ઉપર ગયા છે. ત્યાં શું કરે છે, કઈ કઈ વસ્તુઓ જુએ છે અને કેવી કેવી રમતો તે લોકો રમે છે એના વિશે આખા ફકરામાં આપેલું છે. આઈ વિલ રીડ એન્ડ યુ લિસન કેરફુલી. મારી સાથે વાંચનમાં ધ્યાન આપશો તો તમને પણ ખબર પડશે કે તેઓ પિકનિક ઉપર જઈને કઈ કઈ વસ્તુઓ કરી રહ્યા છે અને તેમને કેટલી મજા પડે છે. તો આપણે વાંચીશું. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. બાળ મિત્રો, આપ સ્ક્રીન ઉપર આ ચિત્ર જોઈ રહ્યા છો, જ્યાં બે બાળકો રમી રહ્યા છે. તેમના મમ્મી પપ્પા અહીંયા બેસીને પોતાનું કામ કરી રહ્યા છે. દેર ઇઝ અ બોટ, દેર આર બલૂન્સ, દેર ઇઝ વન અમ્બ્રેલા ઓલ્સો. આ ચિત્રનું વર્ણન નીચે આપેલા ફકરામાં આપણને જોવા મળશે. સો આઈ વિલ સ્ટાર્ટ ધ રીડિંગ, યુ ઓલ્સો પે અટેન્શન, ધ્યાનથી સાંભળજો. લુક એટ ધીસ પિક્ચર. દેર ઇઝ ધ સી શોર. નેહાબેન ઇઝ ગોલુઝ મધર. રોહિતભાઈ ઇઝ ગોલુઝ ફાધર. પિંકુ ઇઝ ગોલુઝ સિસ્ટર. રોહિતભાઈ હેઝ અ ન્યૂઝપેપર. He is reading the newspaper aloud. Nehaben is listening the news. She has a basket. There are apples in the basket. Golu and Pinku are playing cricket. Golu has a bat. Pinku has a ball. There is a balloon man.
ही हैज बलून्स, दे गो फॉर पिकनिक बाय बस. इन दिस पैराग्राफ वी हैव सीन अबाउट द डिटेल्स ऑफ द पिक्चर. गोलू एंड पिंकू बोथ आर प्लेइंग क्रिकेट. दे हैव गॉन फॉर अ पिकनिक विद देयर मदर एंड फादर. देर इज अ बलून मैन. ही हैज मैनी बलून्स, मोर देन वन, मैनी बलून्स. दे आर हैविंग बॉल बैट. देयर मदर इज हैविंग एप्पल्स. दे आर ड्रिंकिंग टी. मैनी थिंग्स यू हैव सीन इन द पिक्चर. हवे आ पिक्चर ना आधारे आपणे एक सरस मजानी एक्टिविटी करवाना छे. तमारा जेवा नाना बाळको मारी साथे मारा वर्गमां छे अने आपणे एमनी साथे एक्टिविटी करीशुं. यू ऑल सी एंड यू विल एन्जॉय इट. तमे पण तमारा शिक्षक साथे आ एक्टिविटी करी शकशो. तो आप सौ तैयार छो? आई एम रेडी. ओके, लेट्स स्टार्ट अवर एक्टिविटी. गुड मॉर्निंग चिल्ड्रन. गुड मॉर्निंग मैडम. हाउ आर यू ऑल? आई एम फाइन. आई एम ऑल्सो फाइन. टुडे वी विल डू वन इंटरेस्टिंग एक्टिविटी. तमने पण मजा आवशे अने मने पण खूब मजा आवशे. तो आप सौ तैयार छो? यस मैम. ओके, आई विल शो यू अ पिक्चर एंड आई विल आस्क यू सम क्वेश्चन्स. तमारे सौए पिक्चर જોઈને ધ્યાનથી જવાબ આપવાનો રહેશે. તો હવે આપણે પિક્ચર જોઈશું. હું આપ સૌને બતાવું છું. ચિલ્ડ્રન સી, ધીસ ઇઝ અ પિક્ચર. સી ઇટ કેરફુલી, ધ્યાનથી જોજો. અને હવે મારા પ્રશ્નો માટે તૈયાર રહેજો. કીપ સ્માઇલિંગ. માય ફર્સ્ટ ક્વેશ્ચન ઇઝ, વોટ ઇઝ ધીસ? જેને જવાબ આપણે, યસ, રેઝ યોર હેન્ડ્સ. હા બેટા, તમે બોલો. ધીસ ઇઝ અ બસ. ધીસ ઇઝ અ બસ. હવે મારો બીજો પ્રશ્ન આવે છે. રેડી? યસ મેમ. વોટ ઇઝ ધીસ? હા બેટા, તમે બોલો. ધીસ ઇઝ અ બેટ. ધીસ ઇઝ અ બેટ. વેરી નાઇસ. તમે ફરીથી બોલો. ધીસ ઇઝ અ બેટ. ધીસ ઇઝ અ બેટ. બેટ નો ઉપયોગ આપણે કઈ રમત રમવા માટે કરીએ છીએ? ક્રિકેટ. બહુ સરસ, વેરી ગુડ. નાવ માય થર્ડ ક્વેશ્ચન, વોટ આર ધીઝ? ધીસ ઇઝ બલૂન્સ. ધીઝ આર બલૂન્સ. હવે બાળ મિત્રો, અહીંયા એક કરતા વધારે બલૂન્સ છે. આપ સૌને દેખાય છે? એટલે આપણે ઇઝ ની જગ્યાએ આર શબ્દનો ઉપયોગ કરીશું. એકવાર મારી સાથે બોલજો. ધીઝ આર બલૂન્સ. ધીઝ આર બલૂન્સ. વેરી નાઇસ. ધીઝ આર બલૂન્સ. ધીઝ આર બલૂન્સ. વેરી ગુડ. સ્ટુડન્ટ્સ, આ ચિત્રમાં તમે ઘણી બધી વસ્તુઓ જોઈ રહ્યા છો. મને પાંચ વસ્તુઓના નામ તમારે કહેવાના છે, પછી આપણે આપણી એક્ટિવિટી સ્ટાર્ટ કરીશું. બરાબર? હા, તમે કોઈ પણ એક વસ્તુનું નામ બોલો આ ચિત્રમાંથી. અમ્બ્રેલા. અમ્બ્રેલા, વેરી નાઇસ. તમે બોલો. બસ. વેરી નાઇસ. હા, આપ બોલો. બેટ. બેટ, વેરી ગુડ. હા, તમે બોલો. બલૂન. બલૂન, વેરી ગુડ. તમે એકવાર બોલો. બલૂન. વેરી નાઇસ. એવી જ રીતે આ બધી વસ્તુઓ જે છે તેને લગતા કાર્ડ મારી પાસે છે. કેન યુ રીડ ધીસ વર્ડ? બસ. વેરી ગુડ. બી
U.S. બસ. હવે આ કાર્ડને આપણે ચિત્રમાં જ્યાં બસનું પિક્ચર છે ત્યાં આપણે એને સ્ટીક કરીશું. This is બસ. Now I will stick the card on this બસ. All of you can see? Yes, very good. B-U-S, bus. આપ સૌને ખબર પડી ગઈ ને? હવે આપણે next word તરફ જઈશું. What is this? Boat. Boat. B-O-A-T. Very nice. Boat. હવે કોણ આવી અહીંયા આવીને આ ચિત્ર ઉપર આ કાર્ડ સ્ટીક કરશે? હા બેટા, આપ આવો. જવાબ સાચો છે? યસ મેમ. વેરી ગુડ, વેરી નાઇસ. સિટ ડાઉન. સો ચિલ્ડ્રન, ધીસ ઇઝ અ બોટ. બી ઓ એ ટી. વેરી ગુડ. મજા પડે છે ને મિત્રો? વેરી નાઇસ. નાવ માય થર્ડ વર્ડ. ઓકે, ગેટ રેડી. ઇટ ઇઝ કમિંગ. વેરી નાઇસ. બી એ ડબલ એલ. હા, ડબલ એલ અથવા એલ એલ, આ બંને સાચું છે. બી એ ડબલ એલ, બોલ. હવે કોણ આવશે આ ચિત્રમાં? પહેલા બોલ ઓળખવાનું અને પછી સ્ટીક કરવાનું. હા બેટા, બધા ધ્યાનથી જોજો કે જવાબ સાચો લખે છે, સાચી જગ્યા ઉપર સ્ટીક કરે છે કે નહીં. બી એ ડબલ એલ, બોલ. સાચો જવાબ છે. નાવ ચિલ્ડ્રન, આઈ હેવ ધ ફોર્થ વર્ડ. આપ સૌએ ધ્યાનથી વાંચવાનું છે. વેરી નાઇસ. સી યુ ટી, કપ. નાવ હુ વિલ કમ? કોણ આવશે? હા બેટા, આપ આવો. જવાબ સાચો છે? યસ મેમ. વેરી ગુડ. ગો એન્ડ સિટ ડાઉન. નાવ વી વિલ સી ધ નેક્સ્ટ વર્ડ. રેડી? યસ મેમ. Umbrella. વેરી નાઇસ. ધીસ વર્ડ ઇઝ અમ્બ્રેલા. મેં પ્રશ્ન પૂછ્યો જ નથી, બધાના હાથ ઊંચા થઈ ગયા. હવે આપણે ચિત્રમાં અમ્બ્રેલા શોધીને આને સ્ટીક કરવાનું રહેશે. યુ એમ બી આર ઈ ડબલ એલ એ, અમ્બ્રેલા. હા, આપ આવો. વેરી નાઇસ. સાચી જગ્યાએ સ્ટીક કરેલું છે. નાવ ધ નેક્સ્ટ વર્ડ. વેરી ગુડ. સી એચ એ આઈ આર, ચેર. હવે કોણ આવશે ચિત્રમાં શોધીને સ્ટીક કરવા માટે? હા, આપ આવો. સાચી જગ્યા સ્ટીક કર્યું છે? યસ મેમ. વેરી નાઇસ. ગો એન્ડ સિટ ડાઉન. હવે આપણે બીજો શબ્દ જોઈશું. ઓલ ઓફ યુ આર રેડી? યસ મેમ. બલૂન્સ. વેરી ગુડ. બી એ ડબલ એલ ડબલ ઓ એન એસ, બલૂન્સ. નાવ હુ વિલ કમ and stick the word? Aap aao. Very nice. Shun jawab saacho chhe? Yes ma'am. These are balloons. Main aapne agau vaat kari em aj, એક થી વધારે કોઈ પણ વસ્તુ હોય તો આપણે વાક્યમાં ઇઝ ની જગ્યાએ આર શબ્દનો ઉપયોગ કરીએ છીએ. એક બલૂન હોય તો this is
અ બલૂન અને એક થી વધારે હોય તો ધીઝ આર બલૂન્સ. વેરી નાઇસ, સિટ ડાઉન. શબ્દ બતાવતા પહેલા જ તમારો જવાબ આવી જાય છે, એટલે હવે હું થોડુંક ઢાંકીને ધીમે રહીને ખોલીશ. ઓકે, ખુલે છે પડદો. વેરી નાઇસ. બી એ ટી, બેટ. વેરી ગુડ, વેરી નાઇસ. આઈ એમ સો હેપી. હા બેટા, આપ આવો. બહુ સરસ. બી એ ટી, બેટ. સાચી જગ્યા સ્ટીક કર્યું છે. વેરી ગુડ. ગો એન્ડ સિટ ડાઉન. ધ બેટ ઇઝ ઇન ધ હેન્ડ. ખબર પડી ગઈ બધાને? વેરી ગુડ. ધ નેક્સ્ટ વર્ડ ઇઝ રોહિત. આર ઓ એચ આઈ ટી, રોહિત. ફાઇન્ડ આઉટ હુ ઇઝ રોહિત ઇન ધ પિક્ચર એન્ડ સ્ટીક ધીસ કાર્ડ. હા બેટા, આપ આવો. બધા ધ્યાનથી જોજો. હા, સાચો જવાબ છે હી ઇઝ રોહિત. હી ઇઝ રોહિત. રોહિત ઇઝ સિટિંગ ઓન ધ ચેર. વેરી નાઇસ. ગો એન્ડ સિટ ડાઉન. નાઉ વી વિલ સી ધ અનધર વર્ડ. ગોલુ. ગોલુ. જી ઓ એલ યુ, ગોલુ. હવે કોણ આવશે? હા બેટા, આપ આવો. વેરી નાઇસ. જી ઓ એલ યુ, ગોલુ. ઓલ ઓફ યુ કેન સી ગોલુ. ગોલુ હેઝ અ બેટ. ગોલુ હેઝ અ બેટ. ગોલુ ઇઝ પ્લેઇંગ ક્રિકેટ. વેરી નાઇસ. ગો એન્ડ સિટ ડાઉન. Now, we will see the another word. Pinku. Pinku. P-I-N-K-U. Pinku. Pinku ને ચિત્રમાં ઓળખીને કાર્ડ સ્ટીક કરીશું. કોણ આવશે? હા, આપ આવો. વેરી નાઇસ. પિંકુ. પી આઈ એન કે યુ. પિંકુ. પિંકુ હેઝ અ બોલ. પિંકુ હેઝ અ બોલ. પિંકુ ઇઝ પ્લેઇંગ વિથ ગોલુ. પિંકુ ઇઝ પ્લેઇંગ વિથ ગોલુ. આપ સૌને ખબર પડી? મારી સાથે બોલજો. પિંકુ ઇઝ પ્લેઇંગ વિથ ગોલુ. ગોલુ. ધે આર પ્લેઇંગ ક્રિકેટ. ક્રિકેટ. વેરી નાઇસ. નાઉ ધ લાસ્ટ વર્ડ. નેહા. એન E H A. નેહા. નેહા. હવે કોણ આવશે? હા બેટા, આપ આવો. પછી આવો, આવો, તમે આવો. આપણે બધાને ચાન્સ આપવો પડશે ને. યસ ઓર નો? યસ. વેરી ગુડ. ચલો. N E H A. નેહા. સાચી જગ્યા સ્ટીક કર્યું છે. નેહા ઇઝ સિટિંગ ઓન ધ ચેર. ઓકે, વેરી ગુડ. ગો એન્ડ સિટ ડાઉન. હવે આપણે ઘણા બધા શબ્દો સ્ટીક કર્યા છે, એ બધા શબ્દોને એકવાર ફરીથી આપણે વાંચીશું, અને એના માટે હું બોલાવીશ આપના વર્ગમાંથી આપને. આવો, આવો. વેરી નાઇસ. હવે તમારે બધા શબ્દો જોઈને મોટેથી બોલવાનું છે. હા બોલો.
umbrella. Umbrella, balloons, boat, bus, bat, Golu, ball, Pinku, Rohit, cup, Neha. Sit down. Clap for your friend. Very nice. તો આપ સૌને ખબર પડી ગઈ આ ચિત્ર વિશે. હવે આ ચિત્રને લગતી એક બીજી પણ એક્ટિવિટી કરવાની છે. હવે આપ સૌ આપનું ઇંગ્લિશનું પુસ્તક પેજ નંબર 59 ખોલો અને આપણે એક્ટિવિટી આગળ કરીશું. પેજ નંબર 59 એક્ટિવિટી 4A આપ સૌ પુસ્તકમાં જોઈ રહ્યા છો? યસ મેમ. હવે નીચે હું સૂચના આપેલી છે એ વાંચું છું, તમે સૌ પણ ધ્યાનથી પુસ્તકમાં જોઈ લેજો. જો ઉપરનો ફકરો તમારા વિશેનો હોય તો તમે તેમાં કયા નામ લખશો? ફકરામાંના નામ ચેકી તે જગ્યાએ યોગ્ય નામ લખો. તમારો ફકરો વર્ગ સમક્ષ રજૂ કરો. આપ સૌને ખબર પડી ગઈ સૂચનામાં? યસ મેમ. હવે કોણ બોલશે નામ ચેન્જ કરીને? લુક એટ ધીસ પિક્ચર, ધેર ઇઝ ધ સીસોર. જલાબેન ઇઝ ભૂમિસ મધર. બળદેભાઈ ઇઝ ભૂમિસ ફાધર. તેજલ ઇઝ ભૂમિસ સિસ્ટર. બળદેભાઈ હેઝ એ ન્યુઝપેપર. હી ઇઝ રીડિંગ ધ ન્યુઝપેપર અલાઉડ. જલાબેન ઇઝ લિસનિંગ ધ ન્યૂઝ. સી હેઝ એ બાસ્કેટ. ધેર આર એપલ ઇન ધ બાસ્કેટ. Apples in the basket. Bhumi and Tejal are playing cricket. Bhumi has a bat. Tejal has a ball. There is a balloon man. He is balloons. He has balloons. They go for picnic by bus. Very good. Nice. Bhumi has read the paragraph very nicely. હવે કોણ વાંચશે? હા બેટા, આપ વાંચો. Look at this picture. There is the seashore. Sadaben is Prakash mother. Kanjibai is Prakash father. Rasmita is Prakash sister. કાંજીભાઈ હેઝ અ ન્યુઝપેપર. હી ઇઝ રીડિંગ ધ ન્યુઝપેપર અલાઉડ. શારદાબેન ઇઝ લિસનિંગ ધ ન્યૂઝ. સી હેઝ અ બાસ્કેટ. ધેર આર એપલ્સ ઇન ધ બાસ્કેટ. ગોલુ એન્ડ પિંકુ આર પ્લેઇંગ ક્રિકેટ. ગોલુ એન્ડ પિંકુ. પ્રકાશ એન્ડ બેટા, પ્રકાશ થી ફરી ત્યાંથી હા, જયારે તમે મિસ્ટેક કર્યું. પ્રકાશ એન્ડ એક મિનિટ. પ્રકાશ એન્ડ રશ્મિતા આર પ્લેઇંગ ક્રિકેટ. પ્રકાશ હેઝ અ બેટ. રશ્મિતા હેઝ અ બોલ. ધેર ઇઝ અ બલૂન મેન. He has balloons. They go for picnic by bus. Very good. તો સ્ટુડન્ટ્સ, મજા પડી ને? આઈ એન્જોયડ અ લોટ. તમને પણ મજા પડી હશે. વી હેવ લર્ન્ડ સો મેની ન્યૂ વર્ડ્સ. બલૂન, બેટ, બોલ, અમ્બ્રેલા, બસ, બોટ, ચેર, બાસ્કેટ, એપલ્સ, કપ્સ, મેની થિંગ્સ. હવે જેવી રીતે મારા વર્ગમાં બાળકોએ ફકરામાં પિંકુ અને ગોલુની જગ્યાએ પોતાનું નામ મૂકીને નવો ફકરો બનાવીને વાંચન કર્યું હતું, એવી જ રીતે આપ સૌ પણ વર્ગમાં જૂથમાં બેસીને આ એક્ટિવિટી કરી શકો છો. પેરેગ્રાફ reading should be done with the help of teacher, and
WhatsApp me your reading activity. I will see you later. Till then, bye-bye. The wheels of the bus go round and round, round and round, round and round. The people on the bus go up and down, up and down, up and down. The doors on the bus go open and shut, open and shut, open and shut. The horn on the bus goes beep, 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 beep. The baby on the bus says wah, wah, wah. Wah, 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 wah. The mummy on the bus says, shh, 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 shh. Brown and furry, caterpillar in a hurry. Brown and furry, caterpillar in a hurry. Take your walk to the shady leafer stalk. Or what not? Maybe a lovely spot. No toads by you. No bird pass by you. Grow up and fly as a lovely butterfly.